વારો આવ્યો છે મોહવાને પૂણા નદી ગાંડીતુર બની હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે જ્યાં જો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે શહેરમાં પાણી ભરાઈ ચૂક્યા છે નીચાણવાળા વિસ્તારના લોકોમાં ભારે ડરનો માહોલ છે કેમ કે તેમના ઘરમાં પાણી છે બહાર જાય તો પણ પાણી છે લોકોના હાલ બેહાલ બન્યા છે

ઉપરવાસમાં પડી રહેલા ધોધમાર વરસાદને પગલે છે દક્ષિણ ગુજરાતની તમામ નદી નારા જરાશયો પાણીથી છલકાઈ ઉઠ્યા છે હાલ આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ મહુવા તાલુકામાંથી પસાર થતી પૂર્ણા નદીના છે જ્યાં ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને પગલે પૂર્ણા નદી છે તે ગાંડી દૂર બની છે અને બે કાંઠે વહી રહી છે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સામેની તરફ જે લો લેવલ બ્રિજ આવેલો છે તેમજ જે મંદિર આવેલું છે તે હાલ ડૂબી ચૂક્યું છે ત્યારે પૂર્ણા નદીની બાજુમાં જ જે ઘરો આવેલા છે તેમાં હાલ જે નીચેનો ઘરનો જે નીચેનો ભાગ હોય તે હાલ ડૂબી ચૂક્યો છે ખાસ કરીને ઉપરવાસમાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નદી નારાઓમાં ભરપૂર પાણીની આવક થઈ છે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે અને પ્રભાવિત થઈ ચૂક્યા છે હાલ જે અનાવલ અને જે મહુવાના સ્ટેટ હાઈવે માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યા છે પોલીસ દ્વારા પ્રશાસન દ્વારા જે બેરિગેટ મૂકી અને લોકોને અવર જવર માટે તેમજ કોઈપણ પ્રકારનું જોખમ ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે ખાસ જે રીતે પૂર્ણા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે તેને લઈને લોકો પણ વહેલી સવારે અટવાયા હતા સ્કૂલ સ્કૂલે જતા વિદ્યાર્થી હોય કોલેજો હોય કે નોકરિયાત વર્ગ હોય તમામ લોકો છે તે અટવાઈ ચૂક્યા છે કારણ કે જે રીતે નદીનું જળસ્તર વધી રહ્યું છે તેને લઈને જાહેર માર્ગો પર પાણી ફરી વળ્યા છે ખાસ આ જે નદી છે તે નવસારી જિલ્લાને ખૂબ જ અસર કરે છે તેને લઈને હાલ તંત્ર જે પૂર્ણા નદીની સપાટી પર ચાપતી નજર રાખી રહ્યું છે અને કોઈ પણ પ્રકારનું જોખમ ખેડવા માટે નીચાણવાળા વિસ્તારોને સૂચના આપી દેવામાં આવી છે ખાસ એનડીઆરએફ એસડીઆરએફની જે ટીમ છે તે હાલ આ વિસ્તારમાં નિરીક્ષણ કરી રહી છે ખાસ તંત્ર આ વિસ્તારમાં સતત નજર રાખી રહ્યું છે ખાસ ના જે વિસ્તારો આવેલા છે તે હાલ ઓડજ ગામ હોય મહુવા હોય કરચલીયા તમામ જે ગામો છે તે પાણી આજે પૂર્ણા નદીના પાણીથી પ્રભાવિત થઈ ચૂક્યા છે ત્યારે તંત્ર પણ આ પૂર્ણા નદીની જળ સપાટી પર સતત નજર રાખી રહ્યું છે અને હાલ આ પ્રકારે પૂર્ણા નદી ગાંડીતુર બની છે અને જે નદીનો પ્રવાહ છે તેમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે હાલ લોકો પૂર્ણા નદીનું જે જળસ્તર વધી રહ્યું છે તેને લઈને ચિંતામાં મુકાયા છે તેમજ પ્રશાસન કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર હાલ સજ્જ દેખાઈ રહ્યું છે સંદીપ વસાવા ઝી મીડિયા મહુવા સુરત